ઓકે મિત્રો, આપણે 11મા ધોરણમાં 7મું પ્રકરણ સંતુલન એનો નિર્દેશ આપણે અભ્યાસ કરતા હતા, એમાં કેટલાક પોઈન્ટની આપણે ગઈકાલે વાત કરી. આજે મિત્રો આપણે સંતુલનમાં એસિડ બેઝ આયનીકરણનો ઉલ્લેખ કર્યો. આમ તો એસિડ અને બેઝની અલગ અલગ વ્યાખ્યાઓ છે. દાખલા તરીકે સૌથી પહેલા ભૌતિક ગુણધર્મોને એના ગુણધર્મોને આધારે આપણે એવું લખ્યા છીએ કે એસિડ સ્વાદે ખાટા હોય છે, બરાબર ને? ભૂરા લીટમસને લાલ બનાવે છે તો એસિડ. બેઝ કોને કહેવાય? તો કે સ્વાદે તુરા હોય છે, લાલ લીટમસને ભૂરું બનાવે છે તો એ બેઝ. એ વ્યાખ્યા છે ગુણધર્મો ઉપર આધારિત વ્યાખ્યા છે. ત્યાર પછી મિત્રો બીજી વ્યાખ્યા છે આર્યનીય સિદ્ધાંત પ્રમાણેની. એમાં આર્યનીય છે એચ પ્લસ અને ઓ એચ માઇનસને ધ્યાનમાં લીધું કે જે પદાર્થમાંથી એચ પ્લસ મુક્ત થાય એ એસિડ અને ઓ એચ મુક્ત થાય એ બેઝ. આ બધાની મર્યાદા છે. આર્યનીયની મર્યાદા કઈ? તો કે એણે બેઝ માટે ઓ એચ મુક્ત કર્યો. પણ વાસ્તવિકતા એ છે કે ઘણા એવા સંયોજનો છે કે જેમાં ઓ એચ હોવ નથી હોતો છતાં એ બેઝ છે. દાખલા તરીકે તમને કહું તો એમોનિયા એ બેઝ છે પણ એમાં ઓ એચ નથી. એટલે આર્યનીયનો જે સિદ્ધાંત છે એ અહીંયા થોડોક એની ખામીઓ દેખાય. એટલે આપણે નવા સિદ્ધાંત તરફ ગયા અને એ સિદ્ધાંત છે લોરી બ્રોસ્ટેડનો સિદ્ધાંત. એમાં મિત્રો એસિડ અને બેઝ માટે કારણ એક જ લીધું, એને એચ પ્લસ ઓ એચ નો લીધું. એણે કીધું કે એચ પ્લસ ગુમાવે એ એસિડ. એટલે એ વ્યાખ્યા આર્યનીયન જેવી જ છે. એચ પ્લસ ગુમાવે તો એસિડ અને એચ પ્લસ મેળવે તો બેઝ. લોરી બ્રોસ્ટેડનો જે સિદ્ધાંત છે એમાં આ રીતે છે, એચ પ્લસ ગુમાવે બરાબર તો એને આપણે એસિડ કહીએ છીએ અને એચ પ્લસ મેળવે તો મિત્રો એને આપણે બેઝ કહીએ છીએ. એટલે એમાં આ સિદ્ધાંતનો ઉપયોગ. પણ ઘણા ઘટકો એવા છે કે જેમાં એચ પ્લસની જ બાબત. દાખલા તરીકે તમને કહું કે એવાય કેટલાય સંયોજનો છે કે જેમાં એચ પ્લસની એચ પ્લસ જ નથી. દાખલા તરીકે તમને કહું લ્યો BF3, આ BF3 એસિડ છે. હવે BF3 શું કામ એસિડ છે તમે લોરી બ્રોસ્ટેડ ઉપરથી ન કહી શકો, કારણ કે લોરી બ્રોસ્ટેડ એમ કીધું કે એચ પ્લસ ગુમાવે તો એસિડ, પણ આમાં એચ પ્લસ જ નથી તો ગુમાવવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? ખ્યાલ આવ્યો? એટલે આ પણ મર્યાદા છે. એટલે ત્યાર પછી આપણે નવો નિયમ આપ્યો જે લુઇસ એસિડ બેઝ સિદ્ધાંત છે. તો લુઇસનો જે એસિડ બેઝ સિદ્ધાંત છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર કે જો ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે એટલે કે આપવાની વૃત્તિ ધરાવે તો એ બેઝ. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો, ગુમાવવું અને મેળવવું કેટલીક વાર આપણી સાથે જોડાયેલું. એટલે આપણે ટેવ પડી જાય કે એસિડ છે એ ગુમાવે, પણ એચ પ્લસ વખતે તમારી વાત સાચી, એચ પ્લસ એસિડ ગુમાવે બેઝ મેળવે. પણ ઇલેક્ટ્રોન યુગ્મમાં ઊંધું થાય, ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે એ બેઝ અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે મતલબ મેળવે એ એસિડ છે. એટલે એક આ વાત તમે મિત્રો ક્લિયર કરો. અને આ સિદ્ધાંત આપણી બધી જ ત્રુટીઓને દૂર કરે. BF3 શું કામ બે એસિડ છે એ કહીએ કે પછી પેલો આર્યનીયનો સિદ્ધાંત હતો કે એમોનિયા શું કામ બેઝ છે એમાં નહોતી ખબર પડતી, આ બેઝ શું કામ છે નહોતી ખબર પડતી, અને BF3 શું કામ એસિડ છે એ આપણને બંને નિયમ એટલે કે લોરી બ્રોસ્ટેડ ઉપરથી પણ ખબર નહોતી પડતી કે આ એસિડ શું કામ, પણ લુઇસ ઉપરથી ખબર પડે. કેમ? તો કે આ બંને જ્યારે નજીક આવે છે ત્યારે મિત્રો BF3 જે છે એમાં ત્રણ ફ્લોરિન છે, એટલે ત્રણ બંધ બને એટલે એનું અષ્ટકન જ પૂરું થતું જોવું. હજી એમાં બે ઇલેક્ટ્રોન ઘટે છે. કેટલા ઇલેક્ટ્રોન થયા? છ થયા ત્રણ બંધ એટલે. અને એમોનિયા જે છે એમાં અષ્ટક પૂરું થાય છે, ત્રણ બંધ બનાવે છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે છે. હવે જ્યારે આ બંનેને નજીક લાવવામાં આવે ત્યારે નાઇટ્રોજન જે એમોનિયાને બોરોનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ બંધ બનાવે છે. અને આ સિદ્ધાંત આપણને સમજાવે છે કે અહીંયા તમે જુઓ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને આપનાર હોય એ શું કહેવાય? બેઝ. અને આ સ્વીકારે છે એટલે એટલે એચ પ્લસ અને ઓ એચ માઇનસ સિવાય ઇલેક્ટ્રોન યુગ્મને આધારે. અને મિત્રો આપણે મોટે ભાગે આનો જ સહારો લઈએ છીએ, કારણ કે ફાઇનલ જે નિયમ હોય ને એને વધુ ધ્યાનમાં લેવો. પહેલાંને ધ્યાનમાં લઈએ તો કાંઈક મર્યાદાઓ આવી, ક્યાંક ભૂલ પડે. એટલે ફાઇનલ જે નિયમ છે ઇલેક્ટ્રોન યુગ્મ એસિડ બેઝ સિદ્ધાંત
એ આપણને આ ખાસ અગત્યનો છે એટલે આપણે એને ધ્યાનમાં લઈએ. હવે હું તમને આગળની વાત કરીશ. તો એસિડ બેઝ આયનીકરણ જે છે આપણે મિત્રો જે સમજવાની વાત કરીએ છીએ આજે સિદ્ધાંતની આપણે વાત